નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતથી માત્ર 150 કિલોમીટર દૂર ખતરનાક વરસાદી સિસ્ટમ, ખરેખર ઇંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કારણ કે આ સિસ્ટમ જ્યાંથી પસાર થાય ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું. મધ્યપ્રદેશમાં વિદિશા અને રાયસેનમાં અતિભારે વરસાદ ખાબક્યો. મધ્યપ્રદેશના ખરગોનમાં પણ ખતરનાક વરસાદ નોંધાયો. રાજસ્થાનના ચિત્તોડગઢ, કોટા, અજમેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાંની હાલત જુઓ. ગુજરાતમાં આનાથી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે. હવે આ દ્રશ્યો પરથી તમને અંદાજ લગાવી શકો છો કે જેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતાં પણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે તો શું સ્થિતિ સર્જાઈ શકે છે. એટલા માટે જ તંત્ર તથા ન્યૂઝ 18 ગુજરાતી આપ સૌને અપીલ કરી રહ્યું છે કે કામ વિના હાલ 72 કલાક માટે ઘરની બહાર નીકળવાનું ટાળજો. અત્યંત જરૂરિયાત ઊભી થાય તો પણ પૂરી સાવચેતી સાથે જ ઘરની બહાર નીકળવું હિતાવહ છે. રમણીય સ્થળોએ ફરવા ગયેલા લોકો અને ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જે લોકો મજા માણી રહ્યા છે તેમને સલામતી રાખવા અપીલ કરાઈ છે. અમારા સંવાદદાતા લક્ષ્મણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. લક્ષ્મણ, આ જે સિસ્ટમ છે તે કેટલી મજબૂત છે અને જ્યારે તે ગુજરાત પરથી પસાર થશે તો કેવા વરસાદની સંભાવના? દીપા, બિલકુલ, જે રીતે આ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આ સિસ્ટમ પસાર થઈ, મધ્યપ્રદેશમાં જયારે આ સિસ્ટમ હતી ત્યારે એક લો પ્રેશર હતી, છતાં પણ ત્યાં પૂરનું સંકટ ઘેરાઈ રહ્યું છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ખતરનાક સ્થિતિનું નિર્માણ થયું છે, અનેક લોકો ફસાયા છે વરસાદી પૂરમાં. અને હવે એ સિસ્ટમ ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની ગઈ છે, એટલે ખૂબ મજબૂત સિસ્ટમ બની છે અને ડીપ ડિપ્રેશન બનીને ગુજરાત પર ત્રાટકવાની છે. એટલે રાજ્યના અનેક વિસ્તારોમાં એવું કહી શકાય કે કોઈ જ વિસ્તાર બાકી નહીં રહે કે જ્યાં ભારે વરસાદ નહીં હોય. ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં લો પ્રેશર હતું, અહીંયા તો ડીપ ડિપ્રેશન છે અને એના કારણે વરસાદની તીવ્રતા અતિશય રહેવાની છે. એટલા માટે ન્યૂઝ 18 ગુજરાતી તથા તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળો, કારણ કે આગામી 48 થી 72 કલાક રાજ્યમાં ખરેખર અતિશય પૂરનું સંકટ ઘેરાય એવા સંજોગો ઉભા થયા છે. હવામાન વિભાગ તરફથી પણ કાલ સવાર સુધી રાજ્યના 26 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે, જેનો સીધો મતલબ એ જ છે કે જે 26 જિલ્લાઓ છે ત્યાં 8-8 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે. જો તમામ જિલ્લાઓમાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ પડે તો નદીઓ કેટલી ગાંડીતૂર બને, કેટલી હદે ડેમમાં પાણીનો આવક થઈ શકે અને ડેમ ના દરવાજા ખોલવાની ફરજ પડી શકે તે સમજી શકાય છે. એટલા માટે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને ન્યૂઝ 18 ગુજરાતી પણ આપ સૌને દર્શકોને વિનંતી કરી રહ્યું છે કે જો આપ હરવા ફરવા ગયા હો તો સલામત સ્થળે રહેજો. લક્ષ્મણ, ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે સહેલાણીઓ છે અને પર્વતીય વિસ્તાર પર વધુ ખતરો રહેતો હોય છે, તો શું ત્યાં પણ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અને કેટલા કલાક બાદ આ સિસ્ટમ જે છે ગુજરાત પરથી પસાર થઈને નીકળી જશે? જી, અત્યારે જે સિસ્ટમ છે એ ગુજરાતથી લગભગ 150 કિલોમીટર જેટલી દૂર છે અને આ જે ડીપ ડિપ્રેશન બનીને ગુજરાત પર એન્ટર કરશે ત્યારબાદ એ લગભગ 72 કલાક સુધી તેની અસર ગુજરાત પર રહેવાની છે. કારણ કે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો થઈ, સૌરાષ્ટ્રના ભાગો થઈ અને કચ્છ થઈને અરબ સાગરમાં મળવાની છે, તેમજ કેટલાક ભાગ તેના પાકિસ્તાન તરફ ફંટાવાના છે. પરંતુ 72 કલાક સુધી આ સિસ્ટમ ગુજરાત પર રહી શકે છે અને જો 72 કલાક સુધી એ રહેવાની છે ત્યારે ડીપ ડિપ્રેશન પર, ડીપ ડિપ્રેશન થઈને જ રહેવાની છે. એનાથી નબળું નથી પડવાનું. એનો મતલબ છે કે એ ડીપ ડિપ્રેશન બનીને જ 72 કલાક સુધી ગુજરાત પર રહેશે. એટલે ખરેખર જે કલ્પના નહીં કરી હોય એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, એવું કહીએ તો કંઈ ખોટું નથી. દીપા, આભાર લક્ષ્મણ તમામ જાણકારી આપવા માટે. તો 26 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પહેલી વખત એવું બન્યું છે કે એક સાથે 26 જિલ્લાઓને રેડ એલર્ટ અપાયું હોય, પરંતુ આપ સ્થિતિ સમજો કે આ મજબૂત સિસ્ટમ છે જે 150 કિલોમીટર દૂર છે. જેમ જેમ એ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં તબાહી વધશે તેવી સંભાવનાઓ છે. એટલે જ 72 કલાક સુધી સાવચેત રહેજો. ગુજરાતીઓએ ખૂબ જ સાવધાન રહેવાનો સમય છે. 26 જિલ્લામાં એક સાથે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. 8-8 ઇંચ કરતા પણ વધુ વરસાદની સંભાવના છે. આખા રાજ્યમાં પૂરનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કામ વિના ઘરની બહાર ન નીકળજો, તે જ તમારી માટે હિતાવહ રહેશે. ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ ખાબકી શકે છે. હરવા ફરવા ગયા હો તો ત્યાં પણ સુરક્ષિત સ્થાનને ચકાસી લેજો, જોઈ લેજો અને ત્યાં સુરક્ષિત આશરો લઈ લેજો. એ જ તમારી માટે અત્યારે હિતાવહ રહેશે.
ઉપરવાસમાં પાણીની આવક થતા સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા. સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ અપાયું. એલર્ટ અપાયેલા ગામોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. નિકોરા, શુક્લતીર્થ, તવરા અને મંગલેશ્વર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. કાંઠાના વિસ્તારમાં નદી જોવા મળશે. 2 કાંઠે 8 લાખ કરતા વધુ પાણી છોડવામાં આવશે તેવી જાણકારી. હવામાન વિભાગે ભરૂચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જે છે તે જાહેર કર્યું છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એક તરફ નર્મદા નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે ભરૂચ તરફ જતા હોય તેના વહેણના દ્રશ્યો તમારી સામે જોવા મળી રહ્યા છે કે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કે 4 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીના ડેમમાંથી છોડાયું છે અને ત્યારબાદ આ નર્મદા નદીના ડેમથી ભરૂચ તરફ થઈ અને જે રીતે દરિયાને ભળે છે તેના દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે વહેણ વધી રહ્યું છે અને પાણી ધીરે ધીરે જે કાંઠાના ગામો જે છે તે કાંઠાના ગામો તરફ જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કાકા, કેટલું વહેણ વધે તો તમારા ગામમાં પણ પાણી આવી જાય, શું સ્થિતિ અત્યારે? તો હમણાં અત્યારે બે કાંઠે જેવું પાણી થઈ ગયું છે નર્મદા નદીમાં અને ઉપરવાસથી પાણી છોડવામાં આવી રહેલું છે. તો અમને થોડી જાણકારી મળી છે કે આટલું પાણી છૂટશે, 4 લાખ ક્યુસેકની આસપાસ કંઈ છે ને. આ એટલું બધું પાણી જો આવી જાય અને થોડું વધી જાય તો નદીમાં શું છે કે થોડું પાણી આટલાથી વધી જાય તો ઉપર આવવાની શક્યતા રહી શકે છે. અને તંત્રએ અમને અહીંયાથી સાવધ કર્યા છે કે ભાઈ તમે અહીંયા કાંઠા પર જે કંઈ રહો છો નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનો વધારે સંભવ રહે છે. અને અત્યારે રૌદ્ર સ્વરૂપ છે ઓલરેડી નદીનું, નર્મદા નદીનું. અને આમ જોવા જઈએ તો કેટલા ગામો આ કાંઠા ઉપર આવેલા છે અને તેને એલર્ટ કર્યા છે? એમાં તો દરેક આ સાઈડના અને સામેની સાઈડના બધા ગામડાઓને એલર્ટ તો કરી દીધેલા છે. અને આ અમારા એરિયાના શુકલતીર્થ, અમે શુકલતીર્થ ગામમાં રહીએ છીએ અને શુકલતીર્થ, મંગલેશ્વર અને કડોદ આ 3 કાંઠાના નજીકના નીચાણવાળા વિસ્તાર હોવાથી એમને વધારે એલર્ટ કરેલા છે. અને ઘણી વખતે એમને ખસેડવાના એ કરવા પડે છે, કાર્ય કરવા પડતા હોય છે. ગત વખતે જે પ્રમાણે વરસાદ થયો, પાણી છોડાયું, ત્યારે કેટલા પાણી, કેટલા ક્યુસેક છોડાયું હતું અને તમારા વિસ્તારની અંદર પાણી આવી ગયું, તમારા ઘર સુધી પાણી આવી ગયું? હા, એટલે ગયા વખતે તો પાણી વધારે હતું અને ગામમાં પાણી ફરી ગયા હતા. નર્મદા નદીના 2-3 ગામ પાણીના અંદર ગરકાવ થઈ ગયા હતા. જોકે હાલમાં અત્યારે પોઝિશન તો જોકે બરાબર છે, પાણી વધારે ઉપર નથી આવ્યું છે. અને કદાચ આગળના સમયમાં જો વરસાદ વધારે હોય ને પાણી વધારે છોડવામાં આવે તો ગામમાં પાણી થઈ જવાની શક્યતા રહી શકે છે. ચોક્કસથી. તો આ જે કાંઠા વિસ્તારના ગામો જે છે તે ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ લોકો જે કાંઠા પર વિસ્તારમાં રહે છે તેને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચના કરવામાં આવી છે. અત્યારે હાલ 4 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જો તેમાં વધારો થાય તો ગ્રામજનોમાં, એટલે કે ગામમાં પણ પાણી ભરાવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે. અને ગ્રામજનો જે છે અત્યારે આશા સેવી રહ્યા છે કે જેમ બને તેમ ઓછો વરસાદ થાય અને પાણીનું વહેણ ઓછું રહે તે પ્રકારની આશા સેવતા નજરે પડી રહ્યા છે. કેમેરાસન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ નખત્રાણા ભુજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ભુજમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 2 ઇંચ વરસાદ બાદ ભુજમાં પાણી ભરાયા. બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર થોડા વરસાદમાં પાણી ભરાયા છે. સ્થાનિક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. હાલ મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે. ભુજના નીચાણવાળા જે વિસ્તાર આવેલા છે, બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં કને પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ વાત કરીએ તો સાતમ આઠમના લીધે અહીં ભુજના હમીસર કાંઠે જે તે મેળો ભરાવવામાં આવે છે ત્યાં પાસે સ્ટોલ ધારકોને ભારે નુકસાની થઈ છે. ચોક્કસની વાત કરીએ તો 10 થી 40 હજાર જેટલા ભાડા ભરી અને સ્ટોલ ધારકોએ સ્ટોલ રાખ્યા હતા, પરંતુ વરસાદના કારણે મેળો છે તે વિખેરાયો છે. તેને લઈને સ્ટોલ ધારકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે સતત પાણી ભરાવવાની સમસ્યા છે તે સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડે તેની આગાહી કરી છે. એટલે લોકોને કે સાવચેત રહેવા ફરજિયાત, સાવચેત રહેવું પડશે. નવીન સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ.
કચ્છમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી વરસાદ ખાબક્યો. નખત્રાણામાં વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો. સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ભુજમાં 2 ઇંચ, રાપર, મુંદ્રા, માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ, તો નખત્રાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. સોસાયટીમાં પાણી ભરાયા, સોસાયટીઓ તળાવ બની ગઈ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે બેઠક શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર. વરસાદની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો 26 થી 28 ઓગસ્ટ માટે ભારે વરસાદની, અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 26 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સંભાવનાઓ એવી છે કે 8-8 ઇંચ સુધી વરસાદ ખાબકે. એવામાં જરૂરી બની જાય છે પ્રશાસનના અધિકારીઓની આ બેઠક, અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ હાજર છે અને સમીક્ષા કરી રહ્યા છે કે આખરે ક્યાં કેવી સ્થિતિ છે, તમામ સ્થિતિને પહોંચી વળવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે તેની પણ તેમના તરફથી સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓ રિપોર્ટ તૈયાર કરીને અને મુખ્યમંત્રીને આ બેઠકમાં સોંપશે, જેથી એ જાણકારી મળી શકે કે આખરે કયા વિસ્તારમાં કેટલી તૈયારીઓ કરવામાં આવી છે. નર્મદાથી સમાચાર. કબીરવડ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ. 4 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ જોવા મળ્યો. હાલ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. સામેના કાંઠે ન જઈ શકાય તેવો માહોલ. પાણીના વહેણમાં ખેડૂતોનો પાક પણ ધોવાયો હતો. કબીરવડમાં વરસાદ વચ્ચે અંતિમ ક્રિયામાં ભારે હાલાકી. મૃત્યુ બાદ લોકોને સારી રીતે અંતિમ સંસ્કાર પણ નસીબ નથી થઈ રહ્યા. શુક્લ તીર્થમાં અંતિમ સંસ્કારમાં મુશ્કેલી પડી રહી છે. સ્મશાન ગૃહનો સ્લેબ ખુલ્લો હોવાથી લાકડા પલળ્યા. ડીઝલથી અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી. ચોમાસામાં નદી બે કાંઠે વહેતી થઈ છે. સ્મશાન ગૃહમાં કોઈ સુવિધા નથી. ભરૂચ આસપાસના 55 ગામ વચ્ચે છે એક જ સ્મશાન ગૃહ. દર ચોમાસામાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવવી પડે છે. આ છે કબીરવર સાઈડનો ઓવારો. આપ જોઈ રહ્યા છો કે અહીં 52 ગામના જે લોકો અહીં જે સ્મશાન માટે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંની સ્મશાનની પરિસ્થિતિ અત્યંત દુઃખનીય છે. અહીં વરસાદના કારણે લાકડા પણ ભીના થઈ જાય છે, એનો સ્લેબ સારો નથી, અને જે નદી કિનારે જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે એ બંને તટે પાણી હોવાથી અંતિમ ક્રિયા થઈ શકતી નથી, અને અહીં સ્મશાન એવી પરિસ્થિતિમાં છે કે અંતિમ ક્રિયા થઈ શકે એમ નથી. કાકા, કેવી રીતે અંતિમ ક્રિયા કરશો? અંતિમ ક્રિયા ડીઝલ લઈને આવેલા છે અમે. અચ્છા, હા, ડીઝલથી જ બાળીશું. અચ્છા, અને કયા ગામથી આવો છો તમે? મંગલેશ્વરથી આવીએ. કેટલા કિલોમીટર થાય છે? અહીંયાથી 1.5 કિલોમીટર. તંત્રને પણ એ માંગ કરવામાં આવે છે કે અહીંનું જે સ્થાનિક સ્મશાન છે તે ફરીથી રિસ્ટોર કરીને સારું બંધાય, અને જે અંતિમ ક્રિયા છે તે સારી રીતે થઈ શકે એવી માંગ ઊભી થઈ છે. હું ભાવિન પટેલ, News 18 ગુજરાતી, ભરૂચ. મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટના ઉપલેટાથી ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો. મોજ ડેમનો એક દરવાજો 3 મીટર ખોલા. મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ. લોકો જીવના જોખમે કોઝવેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જન્માષ્ટમીના તહેવાર હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. કોઝવેને ઊંચો બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે. બોટાદના ગઢડા તાલુકાના નદી નાળામાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં સારા વરસાદથી રસનાળ પાટણા વિસ્તારમાં આવેલી કાળુભા નદી જ્યાં નવા નીરની આવક થતા છલકાઈ. ઢસાના રસનાળ ખાતે આવેલી કાળુભા સહિત રસનાળિયા નદીમાં નવા નીર આવ્યા. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સમાચાર પંચમહાલથી, જ્યાં મેઘરાજાની ધુમાધાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ગોધરા લુણાવાડા હાઈવે પર FCI ગોડાઉન નજીક પાણી ભરાયા. પાણી ભરા થવા ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ જિલ્લાના તમામ તાલુકાઓ ગોધરા, હાલોલ, કાલોલ, ઘુગંબા શહેર, મોરવા હડફ અને જાંબુગોડા સહિતના વિસ્તારોમાં
ભારે વરસાદ વરસતા ડેમ છલોછલ ભરાવવાની તૈયારીમાં. પંચમહાલમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં ધંધા રોજગાર થઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે. જ્યાં પાણી નથી તે જ રસ્તા પરથી પસાર થવા વાહન ચાલકો મજબૂર, એટલે કે જે રસ્તો છે તેના એક ભાગ પરથી જ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. આ તસવીરો જુઓ. ન્યૂઝ 18 ગુજરાતી પંચમહાલમાં શું સ્થિતિ છે તે તમને દર્શાવી રહ્યું છે. રોડનો જે એક ભાગ છે ત્યાંથી જ વાહન ચાલકો પસાર થઈ શકે છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભરૂચથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠાના 42 ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમમાંથી 4,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ભરૂચના નદી કાંઠાના ગામોમાં એલર્ટ જારી કરાયું છે. નર્મદા કાંઠા વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. ત્યાં શું પરિસ્થિતિ છે તે પણ તમને જણાવીશું. કાંઠા વિસ્તારનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. ડેમથી પાણી છોડાયું અને 42 ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, જેમાં નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠાના ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. સતત વરસાદ વરસી રહ્યો છે અને એવામાં જે નર્મદા નદી છે તે પણ છલકાઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ નદીનું જે વહેણ છે તે આસપાસના ગામોમાં ફરી વળે તેવી સ્થિતિ, ગમે ત્યારે પણ ગામમાં પાણી ઘૂસે તેવી ભીતિના કારણે સ્થાનિકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. નિકોરા, શુક્લતીર્થ, તવરા, મંગલેશ્વરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કાંઠાના રહીશોને પારાવાર મુશ્કેલીનો ભોગવવાનો વારો આવી શકે છે. અમારા સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. ગૌતમ, અત્યારની શું સ્થિતિ છે? શું ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આસપાસના જે ગામડાઓ છે તેમાં તબાહી મચી શકે છે? ચોક્કસથી, જે પ્રકારે જે પાણી છોડવામાં આવતું હોય છે સરદાર સરોવર ડેમમાંથી, અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 4,00,000 ક્યુસેક જે પાણી જે છે તે અત્યાર સુધીમાં છોડવામાં આવ્યું છે. ગઈકાલ રાતથી આ પાણી જે છે તે છોડવામાં આવ્યું છે. પાણી છોડવાના કારણે જે જાણે જે સરદાર સરોવર ડેમથી નીકળતી નર્મદા નદી જે છે તે ભરૂચ સુધી લઈ અને જે દરિયાને મળે છે ત્યાં સુધી જાણે બે કાંઠે વહેતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જો કે આ સમગ્ર પંથકની વાત કરવામાં આવે તો એ વિસ્તારની અંદર 48 જેટલા જે ગામ હવામાન વિભાગે પણ જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યની અંદર તેને લઈને પણ આશંકા વ્યક્ત કરી છે, જેમાં ભરૂચ જે છે તે રેડ એલર્ટ તરીકે જાહેર કર્યું છે. અને ભરૂચ સાથે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર જે છે તેમાં પણ જે રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે હાલ હું પંકજને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. પવન પણ પોતાનો રૂખ જે છે તે બતાવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ અહીંથી તમે 1 કિલોમીટર દૂર જાઓ એટલે નર્મદા નદીના પટના ગામો જે છે તે જોવા મળે, એટલે કે કડોદ ગામ જે છે તે જોવા મળે. ત્યાં જવાનો રસ્તો જે છે અત્યારે હાલ તો બ્લોક થઈ ચૂક્યો છે. સાફ રીતે જવું હોય તો જઈ ન શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંથી 1 કિલોમીટર દૂર જે નર્મદાનો જે પટ્ટો જે છે કે જે સરદાર સરોવર ડેમથી નીકળી ભરૂચ થઈ અને સીધી દરિયાને મળે છે તે નર્મદા નદી છે. પરંતુ પાણી હવે ધીરે ધીરે લોકોને સુધી આવતું હોય તે પ્રકારે જોવા મળ્યું છે. અહીંથી આ જવાનો રસ્તો જે છે તે રસ્તો પણ બ્લોક થઈ ચૂક્યો છે. જી ગૌતમ, આભાર જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.